મિત્રો, આજે આપણે એક એવી વસ્તુ જોવાના છીએ જેના માટે લોકો પૈસા ખર્ચીને અંગ્રેજી ક્લાસમાં જતા હોય છે, અને એ છે ફોનિક સાઉન્ડ. જી હા, અંગ્રેજીનો સાચો ઉચ્ચાર કરવા માટે ફોનિક સાઉન્ડ આવડવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે આ ફોનિક સાઉન્ડ છે શું. મિત્રો, એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે અહીંયા આપણે લખ્યું છે જી યુ એન. અંગ્રેજીની સૌથી મોટી તકલીફ શું છે? ગુજરાતીમાં આપણે જ્યારે ગન લખીએ તો જુઓ, આને ગ વંચાય છે અને આને ન વંચાય છે, ઠીક છે? સો બોલવામાં અને વાંચવામાં બંને વસ્તુ સેમ જ છે. આપણે ગ અને ન ગન વાંચીશું. અંગ્રેજીમાં પ્રોબ્લેમ શું છે? આને આપણે ઓળખીએ છીએ જી તરીકે, આને ઓળખીએ છીએ યુ તરીકે, અને આને ઓળખીએ છીએ ન તરીકે, ઠીક છે? એન, તો જી યુ અને એન એ આપણે એબીસીડી એ રીતે યાદ રાખીએ છીએ, પણ આને જ્યારે વાંચીશું ત્યારે આને ઘન જ વંચાશે. એટલે બંને પ્રકારનું કન્ફ્યુઝન છોકરાઓને, નાના છોકરાઓને તો ખૂબ જ આ કન્ફ્યુઝન થતું હોય છે કે આપણે લખીએ છીએ જી અને બોલવામાં કેમ ઘ બોલાય છે, યુ લખીએ છીએ તો પછી અ કેમ બોલાય છે, અને એન લખીએ છીએ તો ન કેમ બોલાય છે. એટલા માટે એવું એક સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક એક રિસર્ચ થયેલું છે કે આ એ બી સી જી આવું બધું યાદ રાખવા કરતાં એનો ઉચ્ચાર જ જો યાદ રાખવામાં આવે તો અંગ્રેજી ખૂબ જ સરળતાથી વાંચી શકાય. 4 વર્ષનું છોકરું પણ અંગ્રેજી વ્યવસ્થિત રીતે વાંચી શકે. તો ચલો આજે આપણે બધા જ ફોનિક સાઉન્ડ ઉદાહરણ સાથે સમજીએ. વિડીયો લાંબો થાય તો ચિંતા નહીં કરતા, સમજો, ધ્યાનથી સમજો, ખૂબ જ મજા આવશે ને ખૂબ જ ફાયદો થશે. સૌથી પહેલો જે સાઉન્ડ છે ફોનિક સાઉન્ડ એ છે એ, ઠીક છે? આપણે આને એ વાંચતા હતા આજ સુધી, હવે આપણે આને એ નહીં કહીએ, આપણે એનો ઉચ્ચાર યાદ રાખીશું એ. ફરીથી એકવાર બોલો એ, ઠીક છે? એ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે નીચે ખૂણામાં, એ અને ટી, તો આને આપણે વાંચીશું એટ, ઠીક છે? આને આપણે વાંચીશું એટ. ઓકે, એને આપણે કહીશું એ. બીજો, તો આને આપણે બી વાંચતા હતા, હવેથી આને આપણે બી નહીં કહીએ, આપણે યાદ રાખવાનું છે બ. ફરીથી એકવાર બ. તો ગુજરાતીમાં જેમ બ બોલીએ છીએ એમ લંબાવવાનું નથી, ખાસ યાદ રાખજો બ. તો બ આના પરથી કયો વર્ડ બનશે? આને આપણે કહીશું બ. આને કહીએ છીએ એ, અને પછી આપણે જોઈશું આને કહીએ છીએ ટ, ઠીક છે? એટલે બ એ અને ટ, ઉચ્ચારમાં આ થશે બેટ, બેટ, ઠીક છે? બેટ, ખબર પડી. આને બી તરીકે યાદ રાખવાનો કોઈ જ મતલબ નથી, આને આપણે બ જ કહીશું. બ બ એ ટ, બેટ. નેક્સ્ટ સી, તો આને આપણે સી તરીકે યાદ નહીં રાખીએ, આને આજથી આપણે યાદ રાખવાનું છે ક, ઠીક છે? ક. અને બીજી એક વસ્તુ, આનો ઉચ્ચાર ખરેખર અંગ્રેજી જો તમારે સારું બોલવું હોય તો આનો થોડો ઉચ્ચાર ખ જેવો કરવાનો છે. એટલે ક અને ખ ની વચ્ચેનો અવાજ આવશે. ઉદાહરણ તરીકે ખ ખ ખ ખ, ઠીક છે? ક અને ખ બંને જોડે. નવ એક બીજું, આનો બોલાશે કઈ રીતે? સૌથી પહેલાં અહીંયા જુઓ, સી છે એને આપણે કહીશું ખ ક અથવા ખ. આ છે એ અને આ છે ટ, તો આને કહીશું આપણે ખેટ ખેટ કેટ ખેટ. ઓકે, ફરીથી એકવાર બોલો ખેટ. તો ખાસ યાદ રાખજો, આને આપણે સી તરીકે નહીં વાંચીએ, આને આપણે ક તરીકે વાંચીશું. નેક્સ્ટ ડી છે, આને આપણે કહીશું ડ ડ ડ. લંબાવવાનું નથી, અટકી જ જવાનું છે ડ, ઠીક છે? અને બોલાશે કઈ રીતે? ઉદાહરણ આપ્યું છે ડ એ ડ, ઠીક છે? આને આપણે વાંચીશું ડેડ ડેડ. નેક્સ્ટ આને આપણે વાંચતા હતા ઈ, પણ હવેથી આને ઈ નહીં કહીએ, આપણે આને કહીશું એ. નો એ, એને પણ આપણે એ જ કહીએ છીએ, એના કરતાં થોડું લંબાવીને તમારે બોલવાનું છે એ એ એ. ઉદાહરણ તરીકે એ, અને આને આપણે ઘ વાંચીશું, ઠીક છે? જીને આપણે ઘ વાંચીશું
એગ 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 ઠીક છે. એલિફન્ટ એલિફન્ટ ઓકે. નેક્સ્ટ એફ, એફ ને આપણે ગુજરાતીમાં ફ એવું વાંચતા હોય છે, અંગ્રેજીમાં આપણે આને કહીશું ફ, ફૂંકનો અવાજ આવવો જોઈએ ફ ફ ફ ઠીક છે. ઉદાહરણ તરીકે આપણે આને કહીશું ફ એ, અને એન ને આપણે ઉચ્ચાર થશે ન, ફ એ ન. ફેન ફેન ફેન. નેક્સ્ટ જી, આને આપણે જી નહીં કહીએ અંગ્રેજીમાં, આને આપણે યાદ રાખીશું ગ અથવા તો જ. બે આના અલગ અલગ અવાજ સ્પેલિંગ પ્રમાણે ઉચ્ચાર થતો હોય છે. સો જો તમારે ગ તરીકે આને બોલવું હોય તો ઉદાહરણ અહીંયા આપ્યું છે ગ એ અને આ પી એટલે પ, ઠીક છે. પછી આપણે જોઈએ છીએ ગ એ પ. ગેપ ગેપ, અને જ નો ઉચ્ચાર તમારે જોવો હોય તો અહીંયા છે આને જ એ, એલ ને આપણે લ વાંચીશું. સો જ એ લ જેલ જેલ. નેક્સ્ટ એચ, એચ ને આપણે વાંચીશું હ, એચ તરીકે યાદ આપણે આને નહીં રાખીએ, આને હ વાંચીશું. સો હ ઠીક છે. તો ઉચ્ચાર આનો કઈ રીતે બોલશું અંગ્રેજીમાં? હ એ ડ હેડ હેડ. નેક્સ્ટ આઈ, આને આઈ નો સાઉન્ડ આપણે યાદ રાખીશું ઈ ઈ. યાદ રાખજો લંબાવાનું નથી, ઈ. ઉદાહરણ અહીંયા આપેલું છે હ ઈ અને ટ. હિટ હિટ હિટ. નેક્સ્ટ જે, જેનો આપણે ઉચ્ચાર યાદ રાખીશું જ જ. ઉદાહરણ છે અને જ એ અને ટ, આને થશે જેટ જેટ જેટ. નેક્સ્ટ કે, આનો ઉચ્ચાર આપણે યાદ રાખીશું ક, ઠીક છે. ક ફરીથી આને કઈ રીતે વાંચીશું? આ ક છે, જોડે ઈ છે, કી. સી ને આપણે ખબર છે ક જ વાંચવાનું છે, સી કે ને પણ આપણે જોડે ક જ વાંચીશું. કિક કિક કિક. નેક્સ્ટ એલ, આને ખાસ યાદ રાખજો એલ. ગુજરાતીમાં આપણે આને લ બોલતા હોય છે, લ. આ કેસમાં આપણે જીભ જે છે એ દાંતની પાછળ અડાડીને રાખવાની છે, ઠીક છે. લ લ લ, જીભને આગળ લાવવાની નથી, દાંતની પાછળ જ રાખવાની છે. લ નથી બોલવાનું, લ લ એ રીતે અવાજ રાખવાનો છે. લ લ ઓકે. આને આપણે વાંચીશું કે આઈ, એને આપણે કહીશું કી, અને આ જે છે એલ એને વાંચીશું લ લ લ. તો આને બોલાશે કિલ કિલ. ગુજરાતીમાં કી લ એમ નથી બોલવાનું, કિલ કિલ આ રીતે બોલાશે. નેક્સ્ટ એમ, એનો ઉચ્ચાર છે મ, ઠીક છે. મ મ મ મ. ઉદાહરણ છે અહીંયા જે એ, આને જ વાંચીએ છીએ, એ એટલે જે થશે જે, અને મ. અને જામ ના કહેવાય, આને કહેવાશે જેમ જેમ, ઠીક છે જેમ. નેક્સ્ટ એન, એનો ઉચ્ચાર આપણે યાદ રાખીશું જેનો ફોનિક સાઉન્ડ છે ન ન. બોલાશે કઈ રીતે? એફ નો અવાજ છે ફ, આને આપણે કહીશું એ, આ છે ન. ફેન ફેન ઓકે. આગળનો જે ફોનિક સાઉન્ડ છે, આને આપણે આજ સુધી ઓ વાંચતા હતા, પણ આનો સાઉન્ડ આપણે યાદ રાખીશું ઓ ઓ
ઓ, ઠીક છે, હોઠ તમારા ગોળ રાખવાના છે, મોઢાની બહાર આવશે થોડા ઓ, ઠીક છે, સીટી મારતા હોય એ રીતે મોઢું બનશે ઓ. સ્પેલિંગ કઈ રીતે બોલાશે? ઓ. અને આ છે ફૂંકનો સાઉન્ડ આવશે ફ. ઓફ, ઓફ, ઓફ. નેક્સ્ટ પી, અને આપણે સાઉન્ડ ખાલી યાદ રાખીશું, પ અને ફ આ બંને તમારે મિક્સ બોલવાના છે. ફ, ફ, પ અને ફ, ફ, ફ. પી, એ અને ન, ફ, એ, ન. ફેન, ફેન, ફેન. નેક્સ્ટ ક્યુ, આનો અવાજ આપણે યાદ રાખીશું ક, ક, ક. ઉદાહરણ લઈ લઈએ, ક્વ, ક. આ જે છે ઈ નો સાઉન્ડ છે ક્વી, ને સી કે એટલે ક. ક્વિક, ક્વિક, ક્વિક. આર, આરમાં ખાસ યાદ રાખજો, તમારે પૂરો ર નો અવાજ નથી કાઢવાનો જેમ આપણે ગુજરાતીમાં કાઢતા હોય છે ર, ર, આ રીતે નથી બોલવાનું. આને આપણે કહીશું ર, ર, ર. ઠીક છે, જીભ જે છે હોઠ દાંતની પાછળ જ રહેશે. તો આને વાંચશું કઈ રીતે? ર જોડે એ છે, રે, રે. બ અને જોડે ઈ છે, બી. અને આ તમારો ટ. રેબિટ, રેબિટ, રેબિટ. નેક્સ્ટ એસ, આનો અવાજ છે સ, સ, સ. ઉદાહરણ તરીકે સ, જોડે ઈ છે, પ. સિપ, સિપ, સિપ. નેક્સ્ટ ટી જે છે એનો અવાજ આપણે યાદ રાખીશું ટ, ટ, ટ. ઠીક છે, ગુજરાતીમાં આપણે આને ટ કહેતા હોય છે, ઇંગ્લિશમાં આને આપણે કહીશું ઠ. ટ અને ઠ થોડો અવાજ ભેગો થશે, ઠ, ઠ. ઠીક છે, ઉદાહરણ તરીકે આને આપણે કહીશું ઠ, ઈ, પ, ઠીપ, ઠીપ, ઠીપ. ઠીક છે, નેક્સ્ટ યુ, આને ખાસ યાદ રાખજો, આને આપણે યુ નહીં કહીએ, જે ગુજરાતી અનો અવાજ છે અ, એ વાંચીશું. ઠીક છે, યાદ રાખજો, કેપિટલ જે એ હોય છે એને આપણે એ કહીએ છીએ, યુ જે છે આનો અવાજ આપણે અ તરીકે યાદ રાખીશું. ઠીક છે, ઉદાહરણ તરીકે યુ જે છે એને અ કહીશું, અ, અને પીને આપણે પ કહીશું, અપ, અપ. નેક્સ્ટ વી, ઘણા છોકરાઓએ પૂછેલું છે કે સર વી અને ડબલ્યુના અવાજમાં ડિફરન્સ શું છે, બંને સેમ જ છે કે અલગ અલગ છે? તો આપણે જરા સમજી લઈએ. વી તમારે જ્યારે બોલવો હોય ત્યારે તમારા હોઠ જે છે એ દાંત નીચે રહેશે અને એનો અવાજ તમે જોશો, ફોર એક્ઝામ્પલ વ, વ, વ. ઠીક છે, એકદમ અવાજ ગળામાંથી નહીં આવે, વ. ઉદાહરણ તરીકે વ, એ, ન. વેન, વેન, તમને અવાજ પરથી ખબર પડે છે કે આ વ નો અવાજ છે, વેન. ઠીક છે, વેન. પણ જ્યારે આપણે ડબલ્યુ બોલીશું, સો ડબલ્યુમાં ખાસ યાદ રાખજો, બંને હોઠ જે છે એ આગળની તરફ આવીને એક ગોળ સીટી મારતા હોય એ પ્રમાણેનો એક શેપ બનશે અને આનો અવાજ જોશો તો ખાસ તમને ખબર પડશે કે આનો ડિફરન્સ શું છે, ફરક શું છે. વ, વ, વ. ઠીક છે, વ એ વી છે અને વ, વ, હોઠ બાર છે, વ, વ. આને આપણે કહીશું વોન, ડબલ્યુ ઓ એન. ઠીક છે, વોન, વોન. વેન, વોન. વોટર, ડબલ્યુ એ ટી ઈ આર. ઠીક છે,
આને આપણે કહીશું વોટર. વોટર. નેક્સ્ટ એક્સ, એનો ઉચ્ચાર છે ક્ષ. ક્ષ, ક અને સ ભેગું બોલવાનું છે ક્ષ. આને વાંચીશું બ ઓ ક્ષ. બોક્સ, બોક્સ, બોક્સ. નેક્સ્ટ વાય, એનો ઉચ્ચાર છે ય. આપણે ય યાદ રાખીશું. સ્પેલિંગ કઈ રીતે વંચાશે? બ ઓ ય. બોય, બોય, બોય. છેલ્લો સાઉન્ડ ખાસ યાદ રાખવાનો છે ઝેડ. આને આપણે ઝ નહીં કહીએ, આપણે ઝનો અવાજ પૂરો બહાર નથી કાઢવાનો. ઉદાહરણ તરીકે ઝ, મધમાખીની જેમ યાદ રાખવાનું છે ઝ. ઠીક છે, આને આપણે કહીશું ઝ એ બ ર આ. ઠીક છે, આને કહીશું આપણે ઝેબ્રા, ઝેબ્રા, ઝેબ્રા. સો મિત્રો, અમને જરૂરથી જણાવો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો, નીચે કમેન્ટમાં જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.